ડભોઈ દભાવતી જૈન તીર્થ તરીકે પ્રખ્યાત છે. ત્યારે જૈન ધર્મના 24મા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણ પ્રસંગે પૂર્વ સંધ્યાએ ડભોઈ નગરમાં જૈન વાઘા વિસ્તારમાંથી ભવ્ય અહિંસા પ્રચાર બાઇક રેલી જૈન યુવકો દ્વારા યોજવામાં આવી હતી. જૈન ધર્મના 24મા તીર્થંકર એવા મહાવીર પ્રભુના જન્મ કલ્યાણની આજે તમામ જૈન સમાજના લોકો કરી રહ્યા હોય ત્યારે દર્ભાવતી નગર કે જે 6 જેટલા જૈન દેરાસરો અને જૈન તીર્થક્ષેત્ર તરીકે વિખ્યાત છે તેવામાં ડભોઈ નગરમાં આવેલ જૈન વાઘા વિસ્તારમાં વસતા તમામ જૈન સમાજના લોકો મહાવીર પ્રભુના આશીર્વચન અને પ્રેરણામાં ભાગરૂપે સમાજમાં જીવદયા અને અહિંસાનો પ્રચાર કરવાના હેતુથી જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ નગરના રાજમાર્ગો પર ડીજે સાથે બાઇક રેલી યોજી હતી, જેમાં અહિંસાથી દૂર રહી પ્રેમ ભાવના જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો. તો નગરના જૈન વાઘા વિસ્તારમાં જન્મ કલ્યાણકના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી. આ પ્રસંગે ડભોઈ જૈન તીર્થમાં આગેવાનો યુવક યુવતી બાળકો સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા. નગરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા અને અહિંસાની રેલી યોજ્યા બાદ સમગ્ર દિવસ દરમિયાન જીવદયાના કાર્યો સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજય બારોટ, ZS TV, ડભોઈ.